દર્શક મિત્રો, ડેલી બોડીની ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મહીઉદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર લોકસભા બેઠકની આવનારી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે સર્કિટ હાઉસ ખાતે સેન્સ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ નિરીક્ષકો હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે કમર કસી છે. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ઉમેદવારો નક્કી કરવા માટે સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પ્રદેશમાંથી જગદીશભાઈ પંચાલ, ગૌતમભાઈ ગેડિયા અને જયશ્રીબેન દેસાઈ હાજર રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો આવો આ અંગે શું કહ્યા છે નિરીક્ષક, સાંભળીશું. છોટાઉદેપુર લોકસભાની સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે, જેમાં પ્રદેશમાંથી મુકેલ 3 નિરીક્ષક 4 જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે. આજે નારણભાઈ રાઠવા અને સંગ્રામભાઈ રાઠવા ભાજપમાં જોડાયા છે, શું કહેશો એ વિશે? છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારણભાઈ રાઠવા આજરોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે, જેને અમે આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે. આજે સેન્સ પ્રક્રિયા ચાલે છે અને ત્યાં જોડાઈને એમને ટિકિટ મળી જાય એવી વાતો થઈ રહી છે. એ તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરતી હોય છે ટિકિટ કોને આપશે. આજની જે સેન્સ પ્રક્રિયા છે એમાં કેટલા દાવેદારો છે પોતાનો દાવો? એ હજી સેન્સ પ્રક્રિયા ચાલુ છે, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પર ચોક્કસ આંકડો બહાર આવશે. નમસ્કાર. લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર 2024ની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોકનેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે. એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે. 20થી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે. એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે, જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ. 20થી વધારે દાવેદારો છે. હજી સુધી અમારી પાસે એમની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. ખાસ કરીને આ ચર્ચાની અંદર સૂત્રો દ્વારા એ માહિતી છે કે નારણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવા જોડાયા છે, એને લઈને કેટલાક જે દાવેદાર હતા એમના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને સેન્સની પ્રક્રિયા સામે એમને સવાલ ઉઠાવ્યા. નહીં, એવી કોઈ સેન્સની પ્રક્રિયા સામે એક પણ કાર્યકર્તાનો સવાલ નથી ઊભો થયો કે નારાજગી કોઈને વ્યક્ત પણ નથી થઈ. નારાયણભાઈ રાઠવાનું જોડાવું કાગતે એ પાર્ટીનો નિર્ણય છે, એ અમારા વિષયનો નિર્ણય નથી. એટલે એ પ્રક્રિયા તો એ પાર્ટીની પ્રક્રિયા છે. ધન્યવાદ. આભાર.